ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રી મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 100થી વધુ ચહેરાઓ એક સાથે નવરાત્રીની અનોખી અને યાદગાર ઉજવણી કરતા હોય તેવું ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું. જાણીતા પ્રોડ્યુસર જેન્કો ફિલ્મના વૈશલ શાહ અને FATC એન્ટરટેનમેન્ટના અવની સોની અને કૃણાલ સોની દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 100થી વધુ જાણીતા ચહેરાઓને એક સાથે ગરબે ઘૂમતા જોવાના ભવ્ય દ્રશ્યને ગરબા સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીઝ નામ આયોજન સાથે સાકાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેન્કોક ફિલ્મ્સના વૈશલ શાહે જણાવ્યું, વિશાળ સંખ્યામાં ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓને એક સાથે ગરબા રમતા જોઈ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ પ્રકારના આયોજન થકી ઇન્ડસ્ટ્રીના લોકો એકબીજાને મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. આજની નવરાત્રીની ઉજવણી સમાજને સૂચક સંદેશ આપી રહી છે કે તમામ ચહેરાઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક ઓળખ આપવા માટે એક પરિવારની જેમ એક સાથે મળીને કામ કરી રહ્યા છે. સમાજમાં આ સંદેશ પાઠવવા માટે 8મા નોરતાથી વિશેષ કોઈ અન્ય દિવસ ન હોઈ શકે. છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી પર્વની ઉજવણી માટે ઇન્ડસ્ટ્રીના જાણીતા નામ એક સાથે એકત્ર થતા હોય છે, પરંતુ પ્રથમ વખત નવરાત્રીમાં આ આયોજન કરવામાં આવ્યું છે. શેરી ગરબા જે આપણું મેઇન કલ્ચર છે, એટલે ક્લબ કે પાર્ટી પ્લોટમાં જે પ્રમાણે ફોર્મેટમાં ગરબા થઈ છે, પણ આપણે મેઇન આપણું ગુજરાતી સંસ્કૃતિમાં આપણે શેરી ગરબા જે આપણે વખણાયેલા છે, તો શેરી ગરબાનું અહીંયા આયોજન કર્યું છે અને એની સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના તમામે તમામ કલાકાર અહીંયા આપણી સાથે જોડાય એવો અમારો બધાનો પ્રયાસ હતો અને મેજોરિટી બધા જ લોકો અહીંયા આપણને મળ્યા છે. દરેકે દરેક સેલિબ્રિટીઝ રહીએ, તો વી આર સો મચ એક્સાઇટેડ કે આવા ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કે બધા સેલિબ્રિટી એક સાથે સમય કાઢી અને બધા લોકો ગરબા કરવા માટે આવ્યા છે શેરી ગરબાના ફોર્મેટ. મુંબઈમાં જેમ કલ્ચર પાર્ટીનું મહત્વ હોય છે એમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે એક ગુજરાતી સેલિબ્રિટી સાથે ગરબાનું આયોજન કરેલું છે. આશરે કેટલા સેલિબ્રિટી આ ગરબાના આયોજનમાં જોડાયેલા? લગભગ 100 જેટલા સેલિબ્રિટીઝ આમાં, એક્ટર્સ, એક્ટ્રેસ, સિંગર્સ, સ્ટેજ એન્કર્સ, ઘણા બધા લોકો આપણી અંદર જોડાવેલા છે. સિંગર્સ મિત્રો બધા જ